સપ્તાહમાં પ્રથમ અંગારકી ચોથ તેમજ ડોંગરેજી મહારાજની પુણ્યતિથિ તથા કાલ ભૈરવ જયંતિ આવનાર છે. આ અંગે પરમ પૂજ્ય 1008 જ્યોતિનાથજી પાસેથી તેનો મહિમા જાણીશું. આ ઉપરાંત ધર્મનું મહત્વ પણ પરમ પૂજ્ય 1008 જ્યોતિનાથજી પાસેથી જાણીશું. શુભમ ભવતુ. 7મી તારીખે અંગારિકા ચતુર્થી, 9મી તારીખે ગુરુ પુષ્યમૂર્ત યોગ છે, પણ સાથે સાથે એટલું યાદ રાખજો ડોંગરે મહારાજની પુણ્યતિથિ છે. 10મી તારીખે કાલાષ્ટમી અને કાલ ભૈરવની જયંતિ છે. આજે ડોંગરે મહારાજની જ વાત કરો તો ભાગવત ગીતાની વાત કરીએ, ભાગવતની વાત કરીએ. એવો વક્તા, એવો કથાકાર કે જે ભાવાયમય થઈ જતો હતો ભગવાનની કૃપાથી, એવો દિવસો આવતા, કેવો સમય હતો કે અમને ડોંગરે મહારાજનો સહવાસ મળેલો, એ ડોંગરેજીની વાત કરીએ. અને એમને સહજતાથી જ્યારે જ્યારે કોઈ આડંબર વગરની કથા કરવાની, કોઈ મગજમારીની, એક ગ્લાસ કેસર પિસ્તાવાળું દૂધ મળી જાય એટલે પત્યું, ઇલાયચી કેસર પિસ્તાવાળું એક ગ્લાસ દૂધ મળી જાય એટલે પત્યું, બસ કોઈ બીજી લાલચ લોભ મોહ નહીં, કશું જ. અને આ મૂળ વાત છે ધર્મની. ગીતાનો પહેલો અક્ષર છે ધ અને છેલ્લો અક્ષર છે મર્મ. ધર્મની વચ્ચે આખી ગીતા સમાયેલી છે. ને જગતનું કોઈ પણ સાહિત્ય દરેકે ખોલીને જોવાની છુટ્ટી છે. કોઈ પણ ધર્મની વાત કરો, પુરાણ બાઇબલ થી લઈને કોઈ પણ ગુરુ ગ્રંથ સાથે. ને આજે જગતની અંદર દરેક ધર્મની પ્રણાલીની અંદર એક જ છે કે ધર્મ એટલે શું, સમજવાની જરૂર. જગતમાં જગત કલ્યાણની વાત હોય, પોતાના કલ્યાણની વાત ન હોય, સ્વાર્થ વગરની વાત હોય, લોક કલ્યાણની વાત હોય, ત્યારે એને ધર્મ કહેવાય. સ્વ કલ્યાણ તો પક્ષીઓ પણ કરે છે, પોતાની જાતનું જાનવર પણ કરે, નાના નાનો કીટક પણ પોતાનું વ્યક્ત કરી લેતો હોય છે, પણ આપણે મનુષ્ય છીએ, એનથી ઉપર ઉઠીને કંઈક કરવું એને ધર્મ કહેવાય. અને એ જ ધર્મ તમને ઉન્નતિના માર્ગે લઈ જાય. આજે જયારે ધર્મનો વાત ચૂકીએ આપણે, આજે મૂળ વાત તો એ છે કે મૂળ પહેલો ધર્મ કયો હતો કે રાષ્ટ્ર ધર્મ, ભારત દેશ છે, મારી માતૃભૂમિ છે, એ પહેલો ધર્મ આવે દરેક. બીજો ધર્મ આપણો ધર્મ છે પોતાનો, હું હિન્દુ છું, મુસ્લિમ છું, શીખ છું, પારસી છું, ઈસાઈ છું, જે છે તે. અને ત્રીજો ત્યાર પછીનો ધર્મ આવે, તમારા સંપ્રદાયની વાત આવે. અહીંયા આપણે એવું ઉલટું થઈ ગયું છે, સ્વની વાત પહેલા કરવાની, પછી સંપ્રદાયની વાત કરવાની, હું આ સંપ્રદાયનો છું, મારે આના સિવાય કશું ના જોયું, આમ ના જોયું, પછી ધર્મની વાત કરીએ કે આ ધર્મ મારો એમ, અને આગળ પાછળ કશું નહીં. અને ત્યાર પછી રાષ્ટ્રની વાત આવે ત્યારે આપણે ફિયા મિયા પુસ્કિન જેમ ફૂસ થઈ ગયા. આજે જગતની અંદર આ જાણવાની જરૂર છે, દરેકે શીખવાની જરૂર છે કે પેલો રાષ્ટ્ર ધર્મ છે. વાડામાં તો પ્રાણીઓ, આપણે ધર્મના વાડામાં જીવવાની જરૂર નથી, સંપ્રદાયના વાડાની બહાર નીકળો. એક સંપ્રદાયના કેટલા ટુકડા થઈ ગયા, તમે કેટલા બધાનો અનુભવ છે, મારે કોઈનું નામ નથી આપવું, માંથી બહાર નીકળો અને મુક્તપણે આજે માનવ કલ્યાણની વાત કરો, એ જ મારી શુભકામના. અસ્તુ, શુભમ ભવતુ.